રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી ગામ ખાતે રેલવે તંત્રની આડોડાઈના કારણે રેલવે અંડર બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતા ખેડૂતોએ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. ખેડૂતોએ રેલવે અંડર બ્રિજમાં ભરાયેલા પાણીના કારણે અવર જવર મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો વારંવાર તંત્રને કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવતા ખેડૂતોએ પ્રતિક ઉપવાસ કરી આ સમસ્યાનો નિકાલ થાય તેવી માંગણી કરી હતી. ભરતભાઈ ગોપાણી, પાનેલી ગામ. આ રેલવે તંત્ર તરફથી જે આ ભાયદર પાનેલી વચ્ચેના રાજમાર્ગ ઉપર 91 નંબરના ફાટક ઉપર જે આ અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવેલો છે એ રેલવે તંત્રના હાવ આડોળાથી બનાવેલો છે ને બહુ અમારા ખેડૂતનો રસ્તો હાવ બિલકુલ બંધ થઈ ગયો છે. અત્યારે અમારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. અમારી જમીનની હાવ ફોડીની કિંમત થઈ ગઈ છે રસ્તો બંધ થઈ જવાથી. અત્યારે શિયાળુ પાક છે, ચોમાસું પાક પાકી ગયેલો હતો, એનો બધો માલ જે ઉત્પાદન થાય છે એ બધું લઈ જવા ગામમાં લઈ આવવા માટે યાર્ડમાં પુગાવવા માટે જેટલું ઉત્પાદનનો ખર્ચો નથી થતો ને એટલો તો અંદરથી લઈ આવવામાં અમને ખર્ચો થાય છે ને બિલકુલ હાલવા માટેનો રસ્તો લાયક જ નથી. અમારી માગણી સરકાર આગળ છે કે આ જ્યારે સર્વે નહોતું થયું ત્યારે પણ અમે કલેક્ટર સાહેબ આગળથી રજૂઆત કરેલી લેખિત ને એને પણ લેખિત રેલવે તંત્રને આપેલું છે કે અહીંયા અંદર બનાવવાની જગ્યા જ નથી, છતાંય પણ બનાવેલો છે તો આના માટેની તપાસ કરવી. પછી અમારો આ ડાયવર્જન કાઢી નાખ્યું છે એ પણ કોર્ટ મેટલ હતું પણ એને કોર્ટ મેટલથી ઉપર થઈને કાઢી નાખેલું છે. પછી અત્યારે આ 3-4 ફૂટ પાણી ભરાય છે, પાણીનો નિકાલ નથી થયો. અત્યારે અમે કોઈ પણ જઈ શકે એમ નથી. તો અમારે આ સરકાર અને રેલવે તંત્રને આની પૂરેપૂરી તપાસ કરો ને અમારી માંગ પૂરી કરો. શું માંગણી છે તમારી? અમારી માંગણી અત્યારે અમારો રસ્તો સામેની લાઇનમાં સીધી રીતે જાય છે તો એ પણ રસ્તો નથી કરી આપતા અને અમારે અહીંથી માલ સામાન લઈ જવા માટે અમને સંતોષકારક અમારો રસ્તો આપી દે ને આ પુલ રદ કરીને પાછી ખુલ્લી ફાટક કરી દે તો પણ અમારો રસ્તો નીકળી જાય એમ છે. મારું નામ ભીમાભાઈ રબારી. શું તકલીફ છે તમને? રેલવેના અન્યાયની બાબત. શું અન્યાય છે? અન્યાય અમારે વર્ષો જૂનો જે રેલવેનો રસ્તો હતો ખેડૂતો માટેનો એ બંધ કરેલ છે અને અમારી બધી એક જ માન છે કે કામને જમીન સંપાદન કરીને નવો રસ્તો આપે ને કા જૂનો ચાલુ રાખો. નો થાય તો આવનારા દિવસોમાં અમે ગામને સાથે રાખી અને અમે જલદ કાર્યક્રમ આપશું. રસ્તા રોકો આંદોલન હોય અમારા બાયડી છોકરાને રસ્તામાં ઉતારશું અને એમ છતાંય નહીં હોય કામ થાય સરકાર દ્વારા તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગમે તે પરિસ્થિતિ થાય તો અમે સામનો કરવા માટે તૈયાર છીએ અને જ્યાં લગે અમારો પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં લગે ઉપવાસ આંદોલન અમે ચાલુ રાખશું. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ચાલુ કરેલ છે અને પ્રતિક ઉપવાસને કારણે આજે અમે ગામના સરપંચ મંડળીના પ્રમુખો ગામના આગેવાનોની હાજરીમાં આજે અમે મિટિંગ રાખેલ છે અને આ મિટિંગની અંદર એક નિર્ણય લીધેલ છે કે જ્યાં લગી આનો નિર્ણય ન આવે ત્યાં લગી જલદમાં જલદ કાર્યક્રમો આપી અને અમારો પ્રશ્ન સોલ્વ થાય એવા કાર્યક્રમો અમે આપશું. શું વ્યથા છે અત્યારે? અમારી વ્યથા એ છે કે અમે અવારનવાર રજૂઆતો કરી છે કે આ પ્રશ્ન અમારો સોલ્વ કરો પણ તંત્રને ધ્યાનમાં આવેલ નથી એટલે અમે આ પ્રતિક ઉપવાસ અમે ચાલુ કરેલ છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે અહીંયા રેલવે સ્ટેશન આવેલું છે એની અંદર જે કાંઈ રેલવે ફાટક હતી એ ફાટક કાઢી અને અંડર બ્રિજ બનાવેલો છે. એ અંડર બ્રિજની અંદર ચોમાસાથી માંડી અને અત્યારે પણ કેનાલનું પાણી એમાં ઘૂસી જાય છે તો આવવા જવામાં મોટે ભાઈએ તકલીફ ઊભી થાય છે અને પાનેલીથી ભાયોદર જવાનો રસ્તો જાહેર રસ્તો છે અને અંદાજે 200-250 ખેડૂતો એ લાઇન ઉપર છે. ત્યાં વાહનવાળો કોઈ માલ ભરવા આવતો નથી. વાવડીની વાય છે ત્યાંથી છોકરા આવે તો એ છોકરા પણ આવી શકતા નથી તો અમે એને માટે અવારને અવાર રજૂઆત કરી છે, કોર્ટ મેટલ પણ કરેલી છે અને એમને માટે કોર્ટે સ્ટે પણ આપ્યો હતો પણ રેલવેવાળાએ આ લોકોનો જે કાંઈ સ્ટે એ બધો ઉડાડી અને નાખી આપેલો છે, ઉડાડી અને એને પણ નાખી આપેલો છે અને કોઈ પણ જાતનો જવાબ આપતા નથી. આજે અમારે એ ફરજ ઊભી થઈ છે કે એમને માટે ગાંધી ચિંધી અમે જે કાંઈ અહીંયા ઉપવાસિક આંદોલન કરવા માટે બેઠા છીએ
અને હજી સુધી રેલવે વાળા જો જવાબ નહીં આપે તો આમને માટે અમે આંદોલન ચાલુ રાખશું.